નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે છેડછાડના સવાલો ઉઠ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ડીસામાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરાઈ હતી. નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈને વિવાદે હવે જોર પકડી રહ્યો છે. આ જ કારણ છે કે હવે વિપક્ષ પણ સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે. હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં વિરોધ કરાયો છે. ડીસામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. લાખો બાળકોની મહેનત અને સપનાઓ પર મોદી સરકારના આવા કૌભાંડને કારણે પાણી ફરી વળ્યું છે. દેશના વિદ્યાર્થીઓ આ અન્યાય સહન કરશે નહીં. આવા કૌભાંડ સામે નવેસરથી પરીક્ષાઓ નહીં લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે, તેમ જણાવ્યું હતું. વર્તમાનમાં નીટની પરીક્ષાઓનું પેપર ફૂટ્યું છે એવી આખા ભારતની અંદર જોરશોરથી ચર્ચા છે. વિદ્યાર્થીઓ આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી રહ્યા છે, પણ સરકારના પેટમાં પાણી નથી હલતું. એક એવી એક્ઝામ છે કે જેનાથી આપણા દેશને ડોક્ટરો મળવાના છે, તો શું આવા ઉભડભગા ડોક્ટરો આપણને મળશે? તો આ બાબતે આમ આદમી પાર્ટી બનાસકાંઠા અને ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યાએ આવેદનપત્ર આપી અને આનો સચોટ વિરોધ દર્શાવી રહી છે. આ બાબતે અમારી માંગ એવી છે કે નીટની પરીક્ષામાં જે લોકોએ પેપર ફોડ્યા છે અથવા જ ગેરરીતિ કરવાનો જેમણે પ્રયત્ન કર્યો છે, એમને કડકમાં કડક સજા થાય. અમે તો એવું માનીએ કે આવી મોટી એક્ઝામ હોય અને એની અંદર જે લોકોએ ગેરરીતિ કરી છે એમને ખરેખર તો ફાંસીની સજા જ હોવી જોઈએ, તેવા કડક નિયમો થાય અને આ પરીક્ષા જે વિદ્યાર્થીના હિતમાં ફરીથી યોજવામાં આવે. કારણ કે આની અંદર લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને મોટા પ્રમાણમાં ગેરરીતિથી એવું લોકોને જાણ્યા છે. આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લો આજે ખૂબ જ કડકમાં કડક શબ્દોમાં આ જે ઘટના છે એની નિંદા કરે છે અને ભવિષ્યમાં સરકારને અમારી એક એવી વિનંતી છે અને ચેતવણી પણ છે કે આવી પરીક્ષાઓની અંદર જે વારંવાર પેપરો ફૂટવાની વાતો હોય છે, ગેરરીતિઓ થવાની વાત છે, તો ભાઈ આ બધું આ લોકોના યુવાનો સાથે તમે કેટલા દિવસ ચેડા કરશો, એમના ભવિષ્ય સાથે કેટલા દિવસ ચેડા કરશો? તો આ બાબતે તમે પણ જાગૃત થાઓ અને આ બાબતે જેટલું બની શકે એટલું કડકમાં કડક પગલાં ભરો એવી અમારી આજના દિવસે માંગ છે.